તો ગુજરાત કોંગ્રેસ માટે હાલની સ્થિતિ ઉલમાથી ચૂરમાં પડવા જેવી છે. ધાનાણીને વિપક્ષના નેતા અને ચાવડાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાનું જુગાર કોંગ્રેસને મોંઘો પડ્યો છે. આ બંને નેતાઓની પાર્ટીને મજબૂત કરવાની ધારણા પડી ભાંગી છે. સ્થિતિ હવે પાર્ટીમાં ભંગાણ ઉપર આવીને ઊભી છે. શું કોંગ્રેસમાં છે આંતરિક મતભેદ? શું ધાનાણી ચાવડા વચ્ચે મનમેળ નથી? શું બંનેથી નારાજ છે ઘણા નેતાઓ? મોઢવાડિયા, શક્તિસિંહ અને સિદ્ધાર્થ પટેલની હાજરી છતાં કોંગ્રેસે વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને જવાબદારી સોંપી હતી. કોંગ્રેસની ગણતરી હતી કે યુવા નેતાઓના સુકાની પદ હેઠળ ગુજરાત કોંગ્રેસ મજબૂત બનશે, પણ થયું તેનાથી ઉલટું. પક્ષમાં મજબૂતી આવવાના બદલે પડવા લાગ્યું છે ભંગાણ. ચર્ચા એવી છે કે ધાનાણી અને ચાવડા વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. બંને નેતાઓ પોતપોતાનું જૂથ મજબૂત બનાવી રહ્યા છે. જ્યાં અમિત ચાવડા કોંગ્રેસના સંગઠનમાં એક હથ્થું શાસન ચલાવી રહ્યા છે, ત્યાં પરેશ ધાનાણી ધારાસભ્યો પર એક હથ્થું શાસન ચલાવી રહ્યા છે. પરિણામે કોંગ્રેસમાં સંગઠન અને ધારાસભ્યો એમ બે પ્રકારના ભાગલા પડ્યા છે. એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ગુજરાત કોંગ્રેસના 9 ધારાસભ્યોએ હાલમાં જ એક ગુપ્ત બેઠક કરી હતી, જેમાં અમિત ચાવડા સામે બળવો પોકારવાની તૈયારી દર્શાવાઈ હતી. એવું પણ કહેવાય છે કે આ 9 ધારાસભ્યોમાંથી 8 ધારાસભ્યો તો એટલા કંટાળી ગયા છે કે જો વિવાદનો જલ્દી ઉકેલ ન આવ્યો તો તેઓ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ જશે. પાર્ટીમાં ધારાસભ્યોની અવગણના થતી હોવાના દાવા સાથે હાલમાં જ ઊંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલે રાજીનામું આપતા ચાવડા અને ધાનાણી વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા છે. આશાબહેનના રાજીનામાથી રાતોરાત જાગેલી કોંગ્રેસે ધાનાણીની આગેવાનીમાં 4 ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા હતા. બાદમાં હાઈકમાન્ડે અમિત ચાવડાને પણ દિલ્હી તેડાવ્યા હતા. ઘણા લોકો તો એવું પણ કહે છે કે રાજીવ સાતવ અને અહેમદ પટેલની હાજરીમાં જ ધાનાણી અને ચાવડા વચ્ચે તૂતું મેમે થઈ હતી, પણ અહેમદ પટેલે આ મામલો થાળે પાડ્યો. ભૂતકાળમાં કોંગ્રેસ છોડનારા બાવળિયા અને જીવાભાઈ પટેલે પણ પ્રદેશ નેતાઓની માથાકૂટથી કંટાળીને જ પાર્ટીને અલવિદા કરી હોવાનું હવે સૌ કોઈ જાણી ચૂક્યા છે. જો ધાનાણી અને ચાવડા વચ્ચેના મતભેદો આગળ પણ ચાલ્યા તો લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને જાકારો મળશે તેમાં કોઈ બેમત નથી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.